आधार कार्ड की कामगिरी ठप थई। आरएमसी आधार कार्ड केन्द्र पर अरजदारों की लांबी कतारों जोवा मळी। त्रण झोन माथी मात्र सेंट्रल झोन में आधार कार्ड की कामगिरी चालू छे। मात्र चार किटनी मदद थी आधार कार्ड कढ़ाता होवानी मुश्किली सर्जाई छे। जारे नाना बाळकना नाम अपडेट करवामां बैंक में लिंक करवामां मुश्किली सर्जाई रही छे। अरजदारों त्रण थी चार दिवस थी धक्का खावा मजबूर बन्या छे। राशन कार्ड अने आधार कार्ड लिंक न थता केवायसी में मुश्किली थई छे। थोड़ा दिवस तो पहला 18 ऑपरेटर ने एक किट सस्पेंड करवामां आवी हती, जे बाद लोगों ने सतत तकलीफ पड़ी रही छे। મારે હું બે ત્રણ દિવસથી ધક્કા ખાઉં છું, મારે આધાર કાર્ડ સાથે નંબર મોબાઈલ નંબર લિંક કરવાના છે, બરાબર 9 વાગ્યાનો ઊભો છું લાઇનની અંદર, બરાબર, અને થોડીક આ પરિસ્થિતિમાં સુધારો કરવો જરૂરી છે એમ, બરાબર, બે ત્રણ ધક્કા ખાઈ ગયો છું પણ વારો આવ્યો નથી મારો। હું અહીંથી મોરારીનગર મોમાઈ વોલ પાસેથી ફોટો ચેન્જ કરવાનો આધાર કાર્ડ, ફોટો જૂનો હતો અત્યારે નવો કરવાનો, બેંકમાં આધાર લિંક નહોતું થતું એટલે શિષ્યવૃત્તિના ફોર્મ ને બધા નહોતા ભરાતા ને એવું બધું, ટૂંકમાં આધાર કાર્ડ લિંક જ નહોતું બેંક એકાઉન્ટમાં। એ પરિસ્થિતિ સુધારવી જોઈએ, આવું ન હાલે, બે ત્રણ ધક્કાય મેં ખાધા ઓફિસમાં, પોસ્ટ ઓફિસમાં, પછી બેંકમાં ગયો, બે ત્રણ બીજી જગ્યાએ ગયો। રાજકોટ શહેરમાં છેલ્લા 20-25 દિવસથી આધાર કાર્ડની જે કામગીરી છે તે ઠપ થઈ ચૂકી છે। રાજકોટ મહાનગરપાલિકા સેન્ટ્રલ ઝોન કચેરી આધાર કાર્ડ કેન્દ્રના દ્રશ્યો છે કે જ્યાં લાંબી કતારોની અંદર અરજદારો છે તે વહેલી સવારથી જ ઊભા જોવા મળી રહ્યા છે। અનેક જે અરજદારો છે કે તેમનું કહેવું છે કે તેમને આધાર કાર્ડની અંદર જે ભૂલો સામે આવે છે ને તેને કારણે તેમને બેંક હોય કે પછી રાશન કાર્ડ હોય તમામ જગ્યાએ તેને કેવાયસી કરવામાં અને લિંકઅપ કરવાની અંદર મુશ્કેલીનો સામનો છે તે કરવો પડી રહ્યો છે। થોડા દિવસ પહેલાં જ જે રીતના મુંબઈની એજન્સી દ્વારા 18 જેટલા ઓપરેટરો અને એક આધાર કીટ છે કે તેને સસ્પેન્ડ છે તે કરવામાં આવી છે અને તેને કારણે આ પારાવાર મુશ્કેલીનો સામનો છે તે અરજદારોએ કરવાનો વારો આવ્યો છે। આધાર કાર્ડ કેન્દ્રની અંદર પણ લાંબી કતારોની અંદર લોકોની ભીડ છે તે જોવા મળી રહી છે। સાથે જ સતત જે રીતના આધાર કાર્ડની અંદર ભૂલો જે સામે આવે છે ને તેને કારણે સસ્પેન્શન છે તે કરવું પડ્યું હતું। સાથે જ ત્રણ ઝોન રાજકોટ મહાનગરપાલિકાના આવેલા છે તેમાં બે ઝોનની અંદર આ કામગીરી છે તે ઠપ થઈ ચૂકી છે અને માત્ર સેન્ટ્રલ ઝોન કચેરીની અંદર જ આધાર કાર્ડની જે કામગીરી છે તે ચાલી રહી છે અને તેને કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો છે તે કરવાનો વારો આવ્યો છે। હવે અધિકારીઓ ક્યાં સુધીમાં આ કામગીરી ઝડપી બનાવે છે તે પણ જોવું સૌથી મહત્વનું રહેશે। કેમેરા પર્સન ઉદય પવાર સાથે ગૌરવ દવે, ઝી મીડિયા, રાજકોટ। તો આધાર કાર્ડમાં પડતી મુશ્કેલી અંગે અધિકારીનું નિવેદન સામે આવ્યું છે। ચૂંટણી શાખાના મેનેજર નરેન્દ્ર આરદેસરે પ્રતિક્રિયા આપી છે અને કહ્યું છે અગાઉ 18 જેટલા ઓપરેટરને સસ્પેન્ડ કરાયા છે, હાલ માત્ર 4 જ ઓપરેટર કામ કરતા હોવાથી લાઇન લાગે છે। આધારમાં નામમાં ભૂલ થવા માટે અધિકારીની સ્પષ્ટતા, તમામ વિગતો અરજદારને બતાવ્યા બાદ જ સેવ થાય છે અને જેથી અરજદારે વિગતની તપાસ કરવી જોઈએ। 18 ઓપરેટરો દ્વારા ત્રણેય ઝોનમાં 6 કિટ કાર્યરત હતી। થોડાક સમય પહેલાં જ જે 18 અમારા ઓપરેટર છે એને બર્થ સર્ટિફિકેટમાં વાલીનું અને HOF કે જે આધારની હારે મેચ થતું હોય એવા સંજોગોમાં નવા બાળકોના આધાર કાર્ડ જનરેટ થતા હોય છે, એટલે એ મેચની એન્ટ્રીના કારણે અમારા 18 ઓપરેટરો છે એને અત્યારે 1 યર માટે સસ્પેન્શન કરવામાં આવેલા છે, જેના હિસાબે અત્યારે અમારા સેન્ટર ઉપર આધારની કામગીરી બંધ છે। સેન્ટ્રલ ઝોન કચેરીમાં 4 નવા ઓપરેટર દ્વારા અત્યારે આધારની કામગીરી ચાલુ છે। આધાર ઓથોરિટી દ્વારા જે ગાઈડલાઇન જારી કરવામાં આવેલી છે એ ગાઈડલાઇનને ધ્યાનમાં રાખી અને ઓપરેટર કામ કરતા હોય છે। જનરલી જે આ મેટરની જે સસ્પેન્શનવાળી મેટર છે એની અંદર મેઇન વસ્તુ છે કે જે નવા બાળકનું આધાર કાર્ડ જનરેટ કરવાની વાત છે એની અંદર જે એનું બર્થ સર્ટિફિકેટ છે એની અંદર નામ, એના પેરેન્ટ્સનું નામ અને પેરેન્ટ્સના આધાર કાર્ડનું નામ, એ બે મિસમેચ થવાના કારણે મોટાભાગની એન્ટ્રીઓ છે એ રિજેક્શન થતી હોય છે। લાસ્ટ ટાઈમ આ જે મેટર છે એ 2 મહિના જૂની વાત છે। ત્યાર પછી બર્થ એન્ડ ડેથ વિભાગ દ્વારા પોતાના બર્થ સર્ટિફિકેટની અંદર આખા સુધારા વધારા કરવામાં આવેલા છે અને હવે જે એન્ટ્રીઓ જનરેટ થાય છે એની અંદર આવા કોઈ મિસમેચના પ્રશ્નો ઉપસ્થિત થતા નથી। અરજદાર દ્વારા એ ફાઇનલાઇઝ થાય ત્યાર પછી જ
આધાર ઓપરેટર છે એ એન્ટ્રીને સેવ કરતા હોય છે, એટલે એ તો જે તે વખતે અરજદારે જોવું પડે કે એમના દ્વારા જે આપવામાં આવેલી છે જે મેટર અને જે વસ્તુ, તો એ સ્પેલિંગની જે મિસ્ટેક કે જે કાંઈ છે એ ઓલ ઓવર અરજદારે જોઈ લેવાની હોય છે ને ત્યાર પછી સેવિંગ થતું હોય છે.